અમદાવાદ એટલે ગુજરાતના આધુનિક વિકાસનું પ્રતીક। અમદાવાદ એટલે જ્યાં 60 લાખ લોકો પોતાના સોનેરી ભવિષ્યના સપના સાકાર કરે છે તેવું મહાનગર। અમદાવાદના વિકાસની આજ વણઝારને સતત ધબકતી રાખવા, ગરમીના પ્રકોપ વચ્ચે પણ અમદાવાદીઓના ચહેરા પર સ્મિત લાવવા અને નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત માટે માં નર્મદાના નીર વડે ઘર ઘર સુધી ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાણી પૂરું પાડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે પાણીનું પાણીદાર આયોજન। તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ગુજરાત સરકારે નર્મદા ડેમને મહત્તમ ઊંચાઈ સુધી લઈ જઈ ડેમનું કામ પૂર્ણ કરેલ છે અને સમગ્ર ગુજરાતમાં નર્મદા ડેમથી કેનાલોનું એક વિસ્તૃત માળખું ઊભું કર્યું છે। આ પૈકીની નર્મદા મુખ્ય કેનાલ પસાર થાય છે અમદાવાદ પાસેથી। આ કેનાલમાંથી ગ્રેવિટી પાઇપલાઇન દ્વારા પાણીનો મોટો જથ્થો પ્રાપ્ત કરવામાં આવે છે, તેમજ સાબરમતી નદીમાં વહેતા નર્મદાના નીરમાંથી ફ્રેન્ચ વેલ અને ઇન્ટેક વેલ્સ મારફતે પણ પાણી મેળવવામાં આવે છે। નર્મદાના આ પાણી તમારા ઘર સુધી પહોંચે તે પહેલા તેને શુદ્ધ કરવા માટે કોતરપુર અને જાસપુરના ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને શેડી કેનાલ મારફતે રાસ્કાના ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પાણીને લઈ જવામાં આવે છે। રાસ્કા પ્લાન્ટમાં પ્રતિદિન 200 મિલિયન લીટર, કોતરપુર પ્લાન્ટમાં 850 મિલિયન લીટર અને જાસપુર પ્લાન્ટમાં 250 મિલિયન લીટર, એમ કુલ 1100 મિલિયન લીટર પાણી રોજેરોજ શુદ્ધ કરવામાં આવે છે। ત્યારબાદ આ પાણીને 190 વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન દ્વારા અમદાવાદના ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે છે। એક સમય હતો જ્યારે અમદાવાદીને પીવાના પાણી માટે 400થી વધારે બોરવેલનો ઉપયોગ કરવો પડતો હતો। શહેરની કુલ જરૂરિયાતના 85% જેટલું પાણી તો ભૂગર્ભમાંથી ખેંચવામાં આવતું હતું। આના લીધે દર વર્ષે ભૂગર્ભ જળનું સ્તર 8-10 ફૂટ નીચે ઉતરતું જતું હતું। જમીનમાંથી પાણી ખેંચવા માટે બહુ મોટા પ્રમાણમાં વીજળી ખર્ચ આવતો હતો, વળી જમીનના પાણીમાં રહેલા ક્ષારને લીધે વિવિધ રોગોનું પ્રમાણ પણ વધારે રહેતું, તેમજ પાઇપલાઇનો કે બાથરૂમ ફિટિંગ્સ ઝડપથી ખવાઈ જવી, ખોરાક રાંધવામાં સમય લાગવો, ચામડીના રોગો અને વાળ ઉતરવા જેવી સમસ્યાઓ રહેતી। પણ હવે અમદાવાદવાસીઓને મળે છે માં નર્મદાનું પાણી। નર્મદાનું પાણી વાપરવાના લીધે હવે ભૂગર્ભ જળ માત્ર 15% જેટલું જ વપરાય છે। આના લીધે ભૂગર્ભ જળનું સ્તર જે પહેલા ઘટતું જતું હતું તે હવે નર્મદાના પાણીના સંગ્રહને લીધે નોંધપાત્ર પ્રમાણમાં ઊંચું આવ્યું છે। અનેક ખાનગી સોસાયટીઓમાં હવે કોર્પોરેશન દ્વારા નર્મદાનું પાણી પહોંચ્યું છે, એટલે જ્યાં પાણી મેળવવા માટે પહેલા મોટાભાગે બોર ચલાવવા પડતા હતા ત્યાં હવે બોરનો ઉપયોગ બંધ થયો છે। આના લીધે વીજળીનો ખર્ચ પણ ઓછો થયો છે। પહેલા ભૂગર્ભ જળમાં TDSનું પ્રમાણ 1200-1500 PPM જેટલું રહેતું હતું, પણ હવે નર્મદાના પાણીમાં TDS 150-180 જેટલો જ રહે છે, જે ગુણવત્તાના ધારાધોરણો કરતાં પણ વધારે ઉત્તમ છે। વધુ સારી ગુણવત્તાવાળું શુદ્ધ પાણી મળવાના લીધે અમદાવાદમાં ક્ષારના લીધે થતી આરોગ્યની સમસ્યાઓ પણ ઘટી છે। અને હા, નર્મદાની સતત વહેતી વિશાળ જળરાશિને કારણે અમદાવાદને મળ્યો છે 12 કિલોમીટર લાંબો આઇકોનિક સાબરમતી રિવરફ્રન્ટ, જેણે આપણા અમદાવાદને મૂકી દીધું છે વૈશ્વિક ફલક પર। વળી રિવરફ્રન્ટના લીધે તેની આસપાસના વિસ્તારોના તાપમાનમાં 1-2 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે અને રેતીના ખનન અને બીજી અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ સાવ બંધ થઈ ચૂકી છે। નર્મદાના જળે તો અમદાવાદના રહીશો માટે જાણે સુખની સરવાણી વહાવી છે। ખુશીની આ લાગણીથી છલકતો અમદાવાદનો પ્રત્યેક નાગરિક હવે કહે છે, નમામી દેવી નર્મદે।